अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6, विषय गुजराती, विषयांक 6, पाठ नंबर 6, लेखन जाली नो रही। पाठ नो साहित्य प्रकार छे लोककथा, अने लेखक छे जोरावर सिंह जाधव। विद्यार्थी मित्रों, अगाउना तासमां आपणे आ पाठमां सेठ कहरसंग अने हरकचंद विषे जोया के कहरसंग ए खरीदी करीने जाय छे अने हरकचंद तेमने पोतानी गाड़ी में कपासियानु बाचकू नाखवा माटे कहे छे। पण हरकचंद सेठ क्यारे पण एमना काम आवता नथी। ज्यारे एमनी हाटडी एटले के दुकाननी ऊपर उधार लेवा जाय छे त्यारे ते हाथ पकड़ीने हेठा उतारी मूके छे। तेथी तेमने तेमना कपासियानु जे बाचकू छे ते हरकचंद सेठ ए राखता नथी। आगर जोईए अपने पछी ए पण जोई गया हता के कोई वेत नमे तो कोई हाथ नमे। आ वस्तु कहरसंग हरकचंद सेठ ने संभळावे छे। एटले के शुं थाय छे एनो अर्थ को कोईक ने माटे आपणे काम आपीए, कोईक माटे चेरक करीए तो कोईक आपणा माटे करे छे। आ छे कहरसंगना ગાડામાં સેઠ કપાસિયાનું બાજકો મૂકવા માંગતા હતા, પરંતુ કહરસંગને સેઠની વાડિયા વિદ્યા ગમતી ન હતી, તેથી તેણે સેઠને સંભળાવી દીધું કે કોઈક વેક્ત નમે તો કોઈક હાથ નમે। આગળ જોઈએ કહરસંગભાઈ ઉધારે તો આખી હાડતી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોઈએ જોવીને ત્રણ વરા લાગી નાણા ભરો નહીં તે ઉઘરાણી કરીએ ત્યારે આખો કાઢો એમ હાલતું હશે। અમારે આગળ પેટ છે ને? આ સાંભળીને કહરસંગે મનમાં ગાંઠ વાળી કે વાળીઓ આજ માંડ ઘાય ચડ્યો છે, હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુવાણે વહી જ ગયો છે, ગામમાં કોઈને શરમ ભરતો નથી, આજ ઈને ધોળે તારોનો બતાડું તો મારું નામ કહરસંગ નહીં। વિદ્યાર્થી મિત્રો, કહરસંગભાઈને હરકચંદ કહે છે કે ભાઈ, જ્યારે અમે ચોપડાનો હિસાબ કરવા માટે બેસીએ ત્યારે ત્રણ વરા લાગી નાણા લોકો ભરતા નથી અને અમારે આગળ પણ પેટ છે ને, એમ કહે છે। ત્યારે કહરસંગે મનમાં ગાંઠ વાળે છે કે હું એમને આજીને ધોળે તારોનો બતાડું તો મારું નામ કહરસંગ નથી। આગળ જોઈએ ગાડા ઢૂંકળો આવીને હરકચંદ વાળીઓ ગાડામાં કોથળો નાખવા જાય છે। હવે હરકચંદ એ પોતાના ગાંઠ બાજકો નાખવા માટે જાય છે। ત્યાં તો બળદોને કચડારો કરી કહરસંગે ગાડું હાંકી મૂક્યું। હવે કહરસંગ શું કરે છે? પોતાના બળદોને ડચકારો આપે છે અને ગાડું આગળ મૂકી દે છે। મોર્ય ગાડુને વાહે હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા। તે શું કરે છે? હરકચંદ શેઠ બજાર સોસરવા થઈને છેક ગામની ભાગોળે આવ્યા, એટલે પોતાના બળદોને દોડાવીને તે છેક ગામની ભાગોળ સુધી પહોંચી ગયા। શેઠીએ રાડીઓ પાડી, એ કહરસંગભાઈ, એ હરકચંદ કહરસંગભાઈને અવાજ આપે છે, એ કહરસંગભાઈ ઘણી વાર બળદોને તાળી ઝાલો ને, થોડીક વાર તમારા બળદોને રોકાવો ને, બળદોને તાળી ઝાલો ને, માથે અડી બે મણ ભાર છે ઈ તો જુઓ। કહરસંગભાઈને હરકચંદ શેઠ કહે છે, ભાઈ તમારા બળદોને જરક વાર થોબો, મારા માથા ઉપર બે મણ ભાર છે, તમે ઈ તો જુઓ, એમ કહે છે।
આગળ શું કરું શેઠ આ સંધિયા બળદિયા બહુ પણિયાણા છે ઘર ભણી વહેતા થયા પછી તાળી જાળિયા રહેતા નથી એમ કહેતા કહર સંગે ગામ ભળી ગાડું હાંકી મૂક્યું સમજૂતી સંધિયા સંધિયા બળદિયા એ બળદોની એક જાત છે બળદની એક જાત બહુ પરિયાણા એટલે કે બહુ બળવાન છે આ સંધિયા બળદિયા કહેવા છે બહુ બળવાન છે વહેતા થયા વહેતા થયા એટલે કે દોડતા દોડતા થયા હવે શેઠ કહે છે કે શું કરું શેઠ આ સંધિયા બળદિયા એ મારા બળદો છે એ પણિયાણા છે બહુ બળવાન છે અને તે વહેતા થયા એટલે કે દોડતા થઈ ગયા છે હવે તે તાળી ઝાલિયા રહેતા નથી હવે તે થોબાતા નથી એમ કહેતા કહર સંગે ગામ ગામ ભણી ગાડું હાકી મૂક્યું ગામ સુધી પોતાની ગાડીને તે હાકી મૂક્યા હરકચંદ શેઠ ઢીલા પગે ને વીલા મોડે કરામતી કહર સંગના ગાડાને જતું જોઈ રહ્યા બળદ તાળી ઝાડિયા રહેતા નથી ઈ વેર ચતુરવડિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરી એ લઈ રહ્યા ઢીલા પગે ને વીલા મોડે સમજૂતી ઢીલા પગે એટલે કે નિરાશા અનુભવતા અને વીલા મોડે એટલે કે ઉદાસ ચહેરે હવે હરકચંદ શેઠ નિરાશ ચહેરો લઈને ઉદાસ ચહેરો લઈને નિરાશા અનુભવતા ઉદાસ ચહેરો રહીને એમના કરામતી કહળ સંગના ગાડાને જતું જોઈ રહ્યા પણ બળદ તાળી ઝાડિયા રહેતા નથી ઈ વેર ચતુર વાડિયાના મનમાં ક્યાંય સુધી ઘૂમરીઓ લઈ રહ્યા આગળ જોઈએ એમને ભીત સોસરવું સૂચ્યો કે કહળ સંગ નરાતાર દાંડાઈ કરી છે હવે એમના મનમાં ઘૂમતું રહ્યું કે કહર સંગે નરાતાર દાંડાઈ કરી છે એમનાથી બબડી જવાયું માહળા રજપૂતે કરી છે ને કાંઈ એને એ બબડિયા કે મારા રજપૂતે કરી છે ને કાંઈક આગળ કપાસિયાનો કોથળો માથે લઈને હરકચંદ ભાંગેલ પગે બજારમાં પાછા ગયા આ વાતને માથે થઈને વર્ષેકના વહાણા વાઈ ગયા વર્ષેકના વહાણા વાઈ ગયા એટલે કે ઘણો સમય વીતી ગયો પણ મદારીના કરંડિયામાં સાપ જેમ ગૂંચણું વળીને પડ્યો રહે એમ આ વાત એમના લમણામાં રહી ગઈ હવે હરકચંદ શેઠ ભાંગેલા પગે બજારમાં પાછા ગયા અને આ વાત તેમના માથામાં રહી પણ વર્ષેકના વહાણા વીતી ગયા છતાં એમના લમણામાં આ વાત રહી ગઈ જેમ મદારીના કરંડિયામાં સાપ ગૂંચણું વાળીને પડ્યો રહે છે એમ આ વાત એમના લમણામાં રહી કોના લમણામાં હરકચંદ શેઠના કોણે કરી દાંડાઈ કહળ સંગે ચાલો આગળ જુઓ એવામાં કુદરતે કરવું તે કહળ સંગના બાપુ ગુજરી ગયા હવે કહળ સંગના બાપુ ગુજરી ગયા ગામમાં કોઈ ભણેલું ન મળે કોઈનો કાગળ આવ્યો હોય તો હરકચંદની હાટે વાંચવા જવું પડે હવે હરકચંદ કોણ છે કે જેણે કપાસિયાનું બાજકું કહર સંગને લઈ જવા માટે કહ્યું હતું પણ કહર સંગે લઈ ગયા ન હતા અને પોતાના બળદિયા દોડાવ્યા હતા હવે કહર સંગના બાપુ ગુજરી ગયા છે ગામડામાં શું છે ગામડામાં કોઈ ભણેલું નથી કોઈક પણ કાગળ આવે તો હરકચંદની દુકાને જવું પડે છે તેને વંચાવવા
ઉચ્ચળ ગામમાં એરંડો પ્રધાન, આ એક કહેવત છે. ઉચ્ચળ ગામમાં એરંડો પ્રધાન એટલે કે બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય. એટલે કે આ ગામડામાં જ્યારે કોઈ ભણેલું ના મળે ત્યારે હરકચંદ શેઠ એ ખૂબ જ મહત્વ ધરાવે છે. કોઈ ના મળે એના કરતાં થોડુંક મળી જાય તે વધારે સારું. ગામ આખું અંગૂઠા છાપ એટલે હરકચંદનો ભાવ પૂછાય. ભાવ પૂછાય એટલે કે મહત્વ વધે. ભાવ પૂછાય એટલે કે મહત્વ વધે. મહત્વ વધવો, માનપાન વધવું. તેથી હરકચંદને જરાક વાંચતા આવડે છે તેથી હરકચંદનો ગામડામાં માન વધી જાય છે. કોઈના દસ્તાવેજ લખવા હોય, ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકુતરી લખવી હોય કે માઠા પ્રસંગે કાગળ લખવા હોય તો હરકચંદ શરમ ના માર્યા કામ કરી દે. હવે ગામડામાં કોઈને ભણતા આવડતું નથી, લખતા આવડતું નથી, તેથી ઉચ્ચળ ગામમાં એરંડો પ્રધાન એટલે હરકચંદનો ભાવ વધી જાય છે. હવે કહળસંગના બાપુનું મૃત્યુ થયું છે. ચાલો આગળ જોઈએ કે કોઈ પણ કામ હોય, દસ્તાવેજ લખવું હોય, કોઈકનો ખાતું પાડવું હોય કે સારા ભલા અવસરે કંકોત્રી લખવી હોય, ત્યારે એ કોઈ પણ પ્રસંગ હોય ત્યારે કાગળ લખવાનું કાર્ય હરકચંદ શેઠ શરમના માર્યા બધાનું કરી દેતા. આગળ કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોતરીના કાગળ લખવા બોલાવ્યા. હવે કહળ સંગને હરકચંદ શેઠનો કામ પડ્યો. કહળ સંગે હરકચંદ શેઠને બે હાથ જોડીને કાળોતરીના એટલે કે મરણના સમાચાર, કાળોતરીના એટલે કે મરણના સમાચારના કાગળ લખવા માટે બોલાવ્યા. શેઠને મનમાં થયું કે તે તીતો બાપુના બળતિયા તાળી ઝાલિયા રહેતા નહોતા ને આજ મેલાના કાગળ લખવા બોલાવે છે. હવે હરકચંદ શેઠને થયું કે તે દિવસે જ્યારે હું કપાસિયાનું પાછકું લઈ જવા માટે કહેતા હતા ત્યારે એમના બળતિયા તાળી ઝાલિયાના રહેતા હતા ને આજે એ મેલાના કાગળ એટલે કે મરણના કાગળ લખાવવા માટે બોલાવે છે. ઠીક ઠીક લાગમાં આવ્યા છે. આજ ઈને ભલિયેનો ભરાવી દઉં તો મારું નામ હરકચંદ નહીં. એ કહે છે હવે આજ એને ભલિયેનો ભરાવી દઉં તો મારું નામ પણ હરકચંદ નહીં. આમ વિચારીને શેઠ કાગળ લખવા બેઠા. હવે શેઠ એમના દાંડાઈનો બદલા લેવાનો વિચાર કરીને તેમનો કાગળ લખવા માટે બેસી ગયા. હવે તે કાગળમાં શું લખશે અને આગળ આ પાઠમાં શું થશે તે વિશે આપણે આગળ જોઈશું. અલ્લાહ હાફિઝ.